Our next term is precision. It is most important, and you have to all everybody remember precision and accuracy and difference between precision and accuracy. So what is precision? So it is the number of precision comprises two things, likewise reproducibility or conformity and number of significant figures. A significant digit ની સંખ્યા અને reproducibility અથવા conformity આ બે ઉપર આધાર રાખે છે. For example, sorry, આ બે કરા ઉપર આધાર રાખે છે. If the same value of the measured variable is measured many times with good number of significant digits and all the result agree very closely, then the instrument is said to have high degree of precision. Precision is expressed in percentage X. So, જો એક quantity ને આપણે ઘણી વખત માપીએ અને તેના બધા રીડિંગ એકબીજા સાથે મેચ થાય અને રીડિંગમાં સારી સંખ્યામાં સિગ્નિફિકન્ટ ડિજિટ હોય, એટલે કે જેમ સિગ્નિફિકન્ટ ડિજિટ વધારે હોય એમ ઇન્સ્ટ્રુમેન્ટ ઘણું પ્રિસાઇઝ છે અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટમાં ઘણું ઊંચું પ્રિસિઝન છે એમ આપણે કહી શકાય. પ્રિસિઝનને પર્સન્ટેજમાં દર્શાવવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ કે 1.45 વોલ્ટ એક ટ્રુ વેલ્યુ છે, તેને માપવા માટે લીધેલ રીડિંગ 1.41, 1.42, 1.43 એવી રીતે 1.7 સુધી લઈએ, સાત રીડિંગ લીધા બરાબર છે, તેનું એવરેજ રીડિંગ ફાઇન કરવાનું 1.41 પ્લસ 1.42 લાઇકવાઇઝ સો ઓન અપ ટુ 1.47 ડિવાઇડેડ બાય 7 રીડિંગ છે, એટલે 7 રીડિંગ, સો એવરેજ રીડિંગ ઇઝ 1.44 વોલ્ટ. સો એન્ડ ધેન વી કેન ફાઇન્ડ મેક્સિમમ ડેવિએશન. ડેવિએશન મીન્સ ટ્રુ વેલ્યુ એન્ડ ઇન્ડિકેટેડ વેલ્યુ ડિફરન્સ. સો 1.47 માઇનસ 1.44 ઇઝ ઇક્વલ ટુ પ્લસ 0.03. ઓકે, સો પ્લસ 0.03 ઇઝ મેક્સિમમ ડેવિએશન. સો ધેટ ઇઝ ફોર્મ્યુલા ફોર પર્સન્ટેજ ઓફ પ્રિસિઝન ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ ડેવિએશન ડિવાઇડેડ બાય ટ્રુ વેલ્યુ ઇન ટુ 100. તો આપણે એક્ઝામ્પલ અહીંયા લીધો, તેની રીડિંગ કેટલું આવ્યું તો એનું આપણે કર્યું અને પછી એનું ડેવિએશન 0.03 આવ્યું અને ટ્રુ વેલ્યુ આપણે એવરેજ કર્યું તો ટ્રુ વેલ્યુ 1.45 હતી, ડેવિએશન 0.03 ઇન્ટુ 100, સો 2.07% તે આપણું પ્રિસિઝન લીધું બરાબર છે. તો એ આપણું પ્રિસિઝન થયું. આમના જેમ સિગ્નિફિકન્ટ ડિજિટ વધારે હોય એમ આપણે સારું પ્રિસાઇઝ છે એમ આપણે કહી શકીએ. હવે સો વી કેન સે ધેટ થસ કન્ફોર્મિટી અમોંગ ધ ગ્રુપ ઓફ રીડિંગ્સ એન્ડ ગુડ નંબર ઓફ સિગ્નિફિકન્ટ ડિજિટ્સ બોથ આર રિક્વાયર્ડ. એટલે કે ગ્રુપ ઓફ રીડિંગ છે, ઘણા બધા રીડિંગ છે, એની કન્ફોર્મિટી એટલે કે સેમને મેચ થવું અને ગુડ નંબર ઓફ સિગ્નિફિકન્ટ ડિજિટ્સ, જેટલા સિગ્નિફિકન્ટ ડિજિટ વધારે હોય પોઈન્ટ પછી, ડેસિમલ પોઈન્ટ પછી જેટલા આંકડા વધારે હોય એટલે સિગ્નિફિકન્ટ ડિજિટ્સ વધારે હોય તો આપણે વધારે પ્રિસાઇઝ છે એમ આપણે કહી શકાય. સો ધ કન્ફોર્મિટી ઇઝ નેસેસરી બટ નોટ સફિશિયન્ટ કન્ડિશન ફોર પ્રિસિઝન. કન્ફોર્મિટી નેસેસરી છે પણ સફિશિયન્ટ કન્ડિશન માટે પ્રિસાઇઝ નથી. એટલે કે આમાં એક ગ્રુપના રીડિંગની કન્ફોર્મિટી અને સારા સંખ્યામાં રિસીવિંગ ડિજિટ એ બંને પ્રિસિઝન માટે જરૂરી છે. આમ કન્ફોર્મિટી એ પ્રિસિઝન માટે જરૂરી છે પરંતુ પૂરતી નથી બરાબર છે. તો આ થયું આપણું પ્રિસિઝન, એટલે કે કેટલું પ્રિસાઇઝ રીડિંગ છે એ આપણે કન્ફોર્મિટી અને નંબર ઓફ સિગ્નિફિકન્ટ ડિજિટ એના પરથી આપણે કહી શકાય. તો આ છે પ્રિસિઝન. નેક્સ્ટ ઇઝ એક્યુરસી, ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. એક્યુરસી ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ મેક્સિમમ એમાઉન્ટ બાય વિચ ધ રિઝલ્ટ ડિફર્સ ફ્રોમ ધ ટ્રુ વેલ્યુ. એટલે કે ટ્રુ વેલ્યુની કેટલી નજીક છે આપણું રીડિંગ એ દર્શાવવા માટે આપણે એક્યુરસીનો યુઝ કરીએ. એક્યુરસી એ ઇન્સ્ટ્રુમેન્ટનું રીડિંગ કેટલી હદે ટ્રુ કિંમતની નજીક છે તેવી દર્શાવે છે બરાબર છે. ટ્રુ વેલ્યુ કરતાં એવું
ટ્રુક વેલ્યુ કરતાં પરિણામ વધારેમાં વધારે કેટલા પ્રમાણમાં અલગ પડે છે તેને એક્યુરેસી કહેવાય છે. બરાબર છે. તો એક્યુરેસી આપણે આ રીતે કહી શકાય, ઇટ ઇઝ ધ ડિગ્રી ઓફ ક્લોઝનેસ વિથ વિચ ધ ઇન્સ્ટ્રુમેન્ટ રીડિંગ એપ્રોચ ધ ટ્રુ વેલ્યુ ઓર ધ મેઝર્ડ વેરિયેબલ. ઇટ મે બી એક્સપ્રેસ એટ ધ પર્સન્ટેજ બેઝ ઓન એક્ચ્યુઅલ સ્કેલ રીડિંગ ઓર ફૂલ સ્કેલ રીડિંગ. સો ઇટ ઇઝ ટુ ડિફરન્ટ ઇક્વેશન. ફોર એક્ઝામ્પલ ધેટ ઇઝ અ ફોર્મ્યુલા ફોર સ્કેલ રીડિંગ. સ્કેલ રીડિંગ પ્રમાણે દર્શાવવી તો એના માટે એક્યુરસી ઇઝ ઇક્વલ ટુ સ્કેલ રીડિંગ માઇનસ ટ્રુ વેલ્યુ ડિવાઇડેડ બાય સ્કેલ રીડિંગ ઇન ટુ 100. હવે આપણે ફૂલ સ્કેલ રીડિંગ પ્રમાણે કરવું હોય તો એક્યુરસી ઇઝ ઇક્વલ ટુ સ્કેલ રીડિંગ માઇનસ ટ્રુ વેલ્યુ બાય ડિવાઇડેડ બાય ફૂલ સ્કેલ રીડિંગ ઇન ટુ 100. બરાબર છે. હવે આપણે આમાં એક્ઝામ્પલ લઈએ તો આ કઈ રીતના થાય છે કે એક એમીટર છે એ 0 to 20 એમ્પિયર છે એ ઇન્ડિકેટ કરે છે 5.2 એમ્પિયર વેન ધ ટ્રુ વેલ્યુ ઓફ કરંટ ઇઝ 5. ટ્રુ વેલ્યુની 5 છે 5 એમ્પિયર અને રીડિંગ છે એ 5.2 છે. બરાબર છે. હવે આપણે સ્કેલ રીડિંગ પ્રમાણે કહીએ તો 5.2 માઇનસ 5 ડિવાઇડેડ બાય 5.2 ઇન્ટુ 100. સો એક્યુરસી ઇઝ પ્લસ 3.85%. હવે ફૂલ સ્કેલ રીડિંગમાં કરીએ તો ફૂલ સ્કેલ રીડિંગ 0 to 20 એમ્પિયર છે તો 20 એમ્પિયર એ ફૂલ સ્કેલ રીડિંગ છે. તો 5.2 ડિવાઇડેડ બાય 20 ક્વેશ્ચન થાય એક્યુરસી અને પ્રિસિઝન બંનેનો ડિફરન્સ ફૂલ સ્કેલ ઘણી વાર પૂછાય છે એક્ઝામમાં જીટીયુમાં. સો ધેટ ઇઝ એક્યુરસી ડિફરન્સ છે આપણી જે ઇન્ડિકેટેડ વેલ્યુ છે તો ટ્રુ વેલ્યુ થી કેટલી નજીક છે મોસ્ટલી આપણે કન્ફ્યુઝ કરે આ બે એક્યુરસી અને પ્રિસિઝન ઘણાને આપણને સેમ લાગે સરખા લાગે પણ તે સરખા નથી. બરાબર. એક્યુરસી રિફર્સ to the degree of or closeness or conformity to the true value of the quantity under measurement various precise. Precision refers to degree of agreement within a group of reading. બરાબર. એટલે એક્યુરસી છે ને એ ડિગ્રી ઓફ ઓર એટલે ક્લોઝનેસ કેટલી છે ને ટ્રુ વેલ્યુની એ દર્શાવે છે અને પ્રિસિઝન છે એમાં બે થાય કન્ફોર્મિટી અને સિગ્નિફિકન્ટ ડિજિટ. બરાબર છે. એટલે કે એક્યુરસી છે ને એ ઇન્સ્ટ્રુમેન્ટનું રીડિંગ એક્યુરસી છે માપેલ ક્વોન્ટિટી હોય એની ટ્રુ કિંમતની કેટલી નજીક છે તે દર્શાવે છે. જ્યારે પ્રિસિઝન છે એ એક ગ્રુપના રીડિંગ વચ્ચે કેટલું એગ્રીમેન્ટ સરખાપણું છે એ દર્શાવે છે. આઈ હોપ યુ ઓલ રેડી અન્ડરસ્ટુડ કે એક્યુરસી છે એ છે ને આપણે જે ઇન્ડિકેટેડ વેલ્યુ છે એ કેટલી નજીક છે ટ્રુ વેલ્યુની એ દર્શાવે છે. જ્યારે પ્રિસિઝન છે એ ગ્રુપ ઓફ રીડિંગ હોય ઘણા બધા રીડિંગ હોય એ કેટલા એમાં કેટલી મેચ થાય છે એ દર્શાવે છે. એટલે આપણે એક્યુરસી છે એમાં બે વસ્તુનો ટુ થિંગ્સ પ્રિસિઝન એન્ડ ક્લોઝનેસ ઓફ ધ ટ્રુ વેલ્યુ આ બે. હવે પ્રિસિઝનમાં કન્ફર્મિટી અને સિગ્નિફિકન્ટ ડિજિટ્સ આ બે હોય છે. Two instruments of the same lot may have the same degree of precision but may have different accuracy. એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ છે એક જ ક્વોન્ટિટી ઓલા હોય બે ઇન્સ્ટ્રુમેન્ટ એનું પ્રિસિઝન સરખું હોઈ શકે પરંતુ એક્યુરસી અલગ અલગ પણ હોઈ શકે. એટલે એવું જરૂર નથી કે એક્યુરસી સરખી હોય બે ઇન્સ્ટ્રુમેન્ટની તો પ્રિસિઝન પણ સરખું હોય. તો આ આપણે એક્યુરસી અને પ્રિસિઝન વચ્ચેનો ડિફરન્સ. બરાબર. So you have to understood that kinds of terms regarding measurement. That is very important to understand measurement instrument, measuring instrument. So how to instrument ma kai rite saru kayu instrument saru che te janva mate aa badi terms che e apanne avadvi joye to j apne ena vishe agar abhyas kari shakie. તો આ છે બધી ટર્મ્સ અને આ ઘણી આ બધી ડેફિનેશન યાદ રાખવી પડશે. ઘણી વાર એક્ઝામમાં પૂછાય છે પાછળના પેપર તમે જોશો બુકમાં તો એમાં પૂછાયેલી હોય જ છે અને આના રિલેટેડ અમુક ટર્મ આપેલા છે બુકમાં. એક્ઝામ્પલ્સ 5 એક્ઝામ્પલ છે તો એના માટે હું અલગ વિડીયો લેક્ચર છે એ રેકોર્ડ કરવાનો છું એ પણ હું મોકલીશ. સો થેન્ક યુ.